घाव आग्या होय अने एनी रूज माटे हळदर थी माडीने जिंक ऑक्साइड जेवी जुदी सहेलाई थी उपलब्ध दवाओनी वातो डॉक्टर पटेले करी। आम तो हळदर आपणे त्यां परंपरागत रीते मानव स्वास्थ्य माटे खूब ज असरकारक अने आशीर्वादरूप एवं एक हाथ वगु ओसळियो तरीके वर्षोथी उपयोग में लेवातो आव्युं छे। आम आपणे पशुओना जे घा छे एनी सारवार माटे पण एनो उपयोग करी शकीए। क्यारेक पटेल साहेब एवं जोवा मळे छे के कोई मूढमार लाग्यो होय अथवा तो कोई कोई भाग में जयरे सोजो चढ़ी गयो जयरे जोवा मळे त्यारे पशुपालके शुं करवुं जोईए? हाँ, पशुओं में पण आपणे घणी वखत जोता होईए छे के खास करीने एना पगना भागे ए जयरे पशुओ धणमां चढ़ता होय त्यारे कोई खाड़ामां पड़ी जाए अथवा तो एक बीजा पाछळ दौड़ता होय अने क्यांक पगे लागी जाए, पग उपर एने एक पगे ढींचणथी नीचेना भागमां सोजो आवेलो आપણને જોવા મળતો હોય છે। એ જ રીતે ઘણી વખતે જ્યારે ચોમાસાની શરૂઆત હોય કે જ્યારે આપણે બળદને ખેતીકામમાં આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે એને આ કાંદ આવતી હોય છે, એટલે આવા ઘણા બધા જે સોજો અથવા તો જે માર અથવા તો કંઈ પણ વસ્તુ એને બેઠો માર વાગ્યો હોય, જ્યારે કોઈ વખતે એક બીજું પશુ એકબીજાને મારે ત્યારે ઘણી વખતે આ પશુ લંગડાતું હોય છે અને એના પગ ઉપર સોજો આવેલો હોય છે, તો આવે વખતે જ્યારે આપણે પશુ ચિકિત્સક અથવા તો કોઈ પણ ડૉક્ટર પાસે જ્યારે એને ઇન્જેક્શનની દવા કરીએ છીએ, સાથે સાથે આપણને ખબર છે કે એક આયોડેક્સ જે આપણા ઘરે પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ, એ સિવાય એક ટર્પેન્ટાઇન લિનિમેન્ટ નામની એક પ્રવાહી દવા આવે છે। આ જે દવા એવી છે કે જે આપણે જ્યાં આપણને સોજો લાગે ત્યાં આપણે આયોડેક્સ મલમની માલિશ કરી શકીએ અથવા તો ટર્પેન્ટાઇન લિનિમેન્ટ, જો ખાસ કરીને જો ઘોડામાં આ પ્રકારે ઈજા થયેલી હોય તો ઘોડાની ચામડી વધારે સેન્સિટિવ હોવાના કારણે એમાં ટર્પેન્ટાઇન લિનિમેન્ટ આપણે અડધું તેલમાં મિક્સ કરી અને અડધું ટર્પેન્ટાઇન લિનિમેન્ટ લઈ અને પછી માલિશ કરી શકાય। અને ઘણી વખતે જ્યારે કાંદ આવે અથવા તો શરીરમાં બીજા કોઈ પણ ભાગ ઉપર જ્યારે રસોડી થાય ત્યારે એને ખૂબ જ દુખાવો થતો હોય છે અને આપણને ખબર છે કે કોઈ પણ ગુમડું કે રસોડી હોય એ જ્યારે પૂરેપૂરું પાકે નહીં ત્યાં સુધી એ દુખાવો કરતું હોય છે, તો આવા માટે એક બીજો મલમ પણ ઉપલબ્ધ છે કે જેને આપણે રેડ મર્ક્યુરી આયોડાઇડ મલમ તરીકે ઓળખીએ છીએ। આ ત્રણે ત્રણ દવાઓની એક જ અસર છે કે જ્યાં પણ સોજો હોય ત્યાં આપણે એને માલિશ કરીએ ત્યારે એ ત્યાં લોહીનો પ્રવાહ વધારે છે અને એના કારણે ત્યાં જે માર છે દુખાવો છે એને ત્યાંથી ઓછો કરે છે। અને જ્યારે આપણે આની માલિશ કરીએ, જો કોઈ કાચી રસોડી હોય અને એના ઉપર આપણે જો રેડ મર્ક્યુરીની એની માલિશ કરીએ તો એ જલ્દીથી પાકી જાય છે અને પછી એને નસ્તર મૂકી અને આપણે રસી કઢાવી અને જલ્દીથી એ ઘા અથવા તો એ માર હોય એને ઓછો કરી શકાય છે।